મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રસ્તો મંજૂર થયેલ તે જગ્યાને બદલે બીજી જગ્યાએ કરતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ. સંતરામપુર તાલુકાના ગોઠીવડા પંચાયતમાં સરપંચ દ્વારા મંજૂર થયેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં પંચાયત દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ ગ્રામજનો કહી રહ્યા છે. ગોઠીવડા ગામના પર્વત વીરાના ઘરેથી નિનેમા ફળિયા તેમજ રાવળ ફળિયામાં થઈને બીટકટ ક્વાર્ટર સુધી જતો રસ્તો જે હાલ 1,74,00,000માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર થયેલ હતો, પણ હાલ આ રસ્તો જે જગ્યા પર મંજૂર થયેલ હતો તે જગ્યાને બદલે બીજી જગ્યાએ બનાવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા TDOને પણ લેખિતમાં અરજી કરવામાં આવેલ હતી, તે પણ માત્ર કાગળ પર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ સાબિત થયું છે. સરપંચ દ્વારા કરવામાં આવેલું પંચાયતમાં મસમોટું કૌભાંડનું જો તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા આવનાર સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરી છે તેવી ચૂંટણી ઉચ્ચારી હતી. આમ ગોઠીપુડા પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવેલી પોતાની મનમાનીને ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવેલો હતો અને આવનાર સમયમાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધીનગર તેમજ દિલ્હી સુધી પહોંચીને પણ આત્મવિલોપન કરીશું તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર વિજય ડામોર, મહીસાગર. મુખ્યમંત્રી સાહેબ નો રસ્તો આ મંજૂર થયેલો છે નિનામા ફળિયાનો. નિના ફળિયાનો રસ્તો એટલે કે પર્વતવીરાના ઘરથી નિનામા ફળિયા થઈ રાવળ ફળિયા થઈને બીડગઢ ક્વાર્ટરનો રસ્તો મંજૂર થયેલો છે. આની સરકારશ્રીએ ગ્રાન્ટ મંજૂર કરી છે 1,14,00,000 રૂપિયાની. અને ખરેખર આ રસ્તો મંજૂર એનું ઉદઘાટન થયું એ થવું જોઈએ પર્વતવીરાના ઘર પાસે. એ લોકોએ મનસ્વીપણે અમારા નિનામા ફળિયાની વસ્તી છે અને અમારા મકાનો છે 150 ગણની અમારી વસ્તી છે. અમને કોઈને જાણ નથી કે આજે ઉદઘાટન છે અને રસ્તો અમે ચાલુ કરીએ છીએ. અમને કોઈને નિનામા ફળિયાને કોઈને જાણ નથી અને એમને મનસ્વીપણે એમને રસ્તો ચાલુ કરેલ છે અને એ રસ્તો ખટક આ તદ્દન ખોટો શરૂ કરેલ છે અને એ રસ્તો ખરેખર અમારે નિનામા ફળિયા સુધી પહોંચવો જોઈએ. એ રસ્તો જ્યારે અમને ખબર પડતા સરપંચને મળવા આવ્યા અમે ગામ લોકો અને કીધું ભાઈ કે આ રસ્તો અહીંયાથી શરૂ થાય છે તો તમે અહીંયાથી કેમ ચાલુ કર્યો? તો સરપંચે એવું જણાવ્યું કે ભાઈ હું સરપંચ હું છું, મારે શું કરવું છે મને સારી રીતે આવડે છે અને હું સારી રીતે જાણું છું, તમારે જ્યાં જવું હોય તો તમારા માટે છૂટ છે, આવું સરપંચે જણાવેલું છે. અને આ જે કામ ચાલુ કર્યું તો આ કામ આટલા આવીને આ બંધ કરી દીધું અને ભાઈ અહીંયાથી કામ ચાલુ થાય નહીં અને અમારું આ બારિયા ફળિયાનું જ કામ થશે. અને તમે અમારી મારી બૈરી ઊભી છે અત્યારે ડેલિગેટમાં એની બૈરી તે કે મારી બહેરીને તમે વોટ આપીને જીતાડીને લાવશો તો તમારો રસ્તો બનશે ને તો રસ્તો બનશે નહીં. અને બીજું કે જે આ રોડ છે આપણે જે ઊભા છીએ આ રોડ 2019-2020 ની અંદર RCC રોડ થયેલો છે 900 મીટરના અંતરનો. એ રોડ એમને તોડી નાખી અને નવો રોડ બનાવે છે અને સરકારના ખોટી ગ્રાન્ટના રૂપિયા વાપરી નાખ્યા છે અને આ રસ્તો થતો નથી. અમારે આજ નિનામા ફળિયાના રસ્તાની જ માંગણી છે. અમારો રસ્તો નિનામા ફળિયાનો જ છે, ત્યાં જ થવો જોઈએ અને ત્યાં નહીં થશે તો અમે આગળ વધીશું. ગાંધીનગર શું દિલ્હી જવાનું પડે તો અમે પાછા પડવાના નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના. ચૂંટણીનો આગળ 28 તારીખે ચૂંટણી આવી જ રહી છે, અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના. આખું ફળિયું લગભગ 900 થી 1,000 મતદાન છે, અમારું બહિષ્કાર કરવાનો. અમારા ગોઠીપુડા ગ્રામ પંચાયતનો રસ્તો 1,14,00,000નો મંજૂર થયો છે જે સરપંચ ગેરકાયદેસર રીતે બીજી જગ્યાએ બનાવે છે અને અમારા નિનામા ફળિયાના એ રસ્તાનો બનાવવાની ના પાડે છે એના હોદ્દાનો ઉપયોગ કરીને. આ અંગે કોઈ રજૂઆત? આની બહુ વાર રજૂઆત કરી, એના ઘરે જઈએ, સરપંચના ઘરે જઈએ છીએ તો એ ભાઈ પોલીસ પ્રોટેક્શન લઈને અમને ધમકાવી ડરાવીને પાછા ઘરે કાઢે છે. કે અમારો મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી 3 કિલોમીટરનો રસ્તો જે મંજૂર થયેલ છે જેની રકમ
1,14,00,000 રૂપિયા છે અને જે રસ્તો પર્વતવીરાના ઘરથી નીનામાં ફળિયા તરફ જતો રસ્તો છે જે રાવળ ફળિયા થઈ અને બિટકટ કાટર સુધીનો છે. હવે એ રસ્તો ખરેખર સરપંચશ્રી અને બીજા અમુક નેતાઓ છે અંદર, એ લોકોએ આ લોકોએ જે બિન ગેરકાયદેસર લોકેશન ચેન્જ કરી અને રસ્તો બનાવેલ છે એનો જ અમારે વિરોધ છે સાહેબ.